हे एवरीवन, वेलकम टू टार्गेट जीपीएससी। टार्गेट जीपीएससी यूट्यूब चैनल में आप सब विद्यार्थी मित्रों स्वागत है। मित्रों, आप जीसीआरटी सीरीज चलावी रहा है, एम साइंस एंड टेक है, एनी धोरण आठ सत्र एक है, एम चेप्टर नंबर छ पहुंचा है। आज चेप्टर नंबर छ ने सात पूरु करीशू, बट एना पहला आप टार्गेट जीपीएससी टीजी ब्लॉक स्पॉट बराबर आ स्पेलिंग तमे जोई लो। खास करीने अहींया तमारे खास दिवस नी त्रण वखत विजिट करो, डेली वोकेबुलरी करंट अफेयर्स छे बधुं छे ते तमने अहींया मळी रहेशे। सरकारी परीक्षानी तैयारी करता होय एनी तमाम प्रकारनी माहितीओ छे ते आपणने अहींया मळे छे, तो चोक्कसपणे तमारे खास करीने जोड़ाई जवानुं थशे। जो करंट अफेयर्स पण छे आपणी पासे, डेली वोकेबुलरी छे, मटीरियल छे, बुकनुं लिस्ट पण छे, कई परीक्षा माटे कई बुक यूज करी, बधुं ज तमने आनी अंदर आपवामां आवे छे। खास करीने आजे छे ते तमारे आने बुकमार्क करी लो तमारो ब्राउजर में, अने तमे लोको तेने रोज त्रण वखत दिवस में जुओ, सवार सांज ने बपोर एम करीने। पहलो प्रश्न तमारी नजर सामे प्रकरण नंबर छ ऊर्जाना स्त्रोत्रमांथी। तो पहलो प्रश्न छे, पवन अने वहेता पाणी साथे कई ऊर्जा संकळायेली छे? पवन अने वहेता पाणी साथे कई ऊर्जा संकळायेली छे? तो याद रखो आपणे गति ऊर्जा। सूतळी बॉम्ब फूटे छे તે વખતે કઈ ઉર્જાનું કઈ ઉર્જામાં રૂપાંતરણ થાય છે? બહુ જ સારો પ્રશ્ન, બીજો નંબરનો પ્રશ્ન, બહુ વ્યવહારિક પ્રશ્ન છે બરાબર। બધા બોમ્બ તો ફોડે જ છે આ રીતે, પણ એમને ખબર નથી કે કઈ ઉર્જાનું કઈ ઉર્જામાં રૂપાંતરણ, તો રાસાયણિક ઉર્જા છે એનું ધ્વનિ ઉર્જામાં રૂપાંતરણ થાય છે। ત્રીજો પ્રશ્ન તમારી નજર સામે, કડી ચૂનામાં ઉર્જા કયા સ્વરૂપે રહેલી હોય છે? ત્રીજો પ્રશ્નનો જવાબ આવે છે, રાસાયણિક ઉર્જા સ્વરૂપે રહી હોય છે। બલ્બ ચાલુ હોય ત્યારે કઈ ઉર્જાનું કઈ ઉર્જામાં રૂપાંતરણ થાય છે? ચોથો પ્રશ્ન બહુ વ્યવહારિક પ્રશ્ન, વિદ્યુત ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતરણ થાય છે। ઉર્જા ખાલી જગ્યા કરી શકાતી નથી કે તેનો ખાલી જગ્યા થતો નથી, એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે। વિશ્વમાં ઉર્જાનો કુલ જથ્થો છે, ખાલી જગ્યા રહે છે, આ ઉર્જાનો અચળ નિયમ છે બરાબર, અચળ ઉર્જાનો સિદ્ધાંત છે જેનો તમને અહીંયા એક ખ્યાલ આપવામાં આવ્યો છે, તો આપણે એની ચર્ચા કરીએ। જવાબ શું આવશે? જો ઉર્જા છે એને ઉત્પન્ન કરી શકાતી નથી, ઉર્જા છે એનો નાશ કરી શકાતો નથી, ઉર્જા એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં ફરતી રહે છે અને અચળ છે ઉર્જાનો જથ્થો બરાબર। પાંચ નંબરના ક્વેશ્ચનનો જવાબ। છ નંબરનો પ્રશ્નમાં બંદૂકમાંથી છૂટેલી ગોળી કઈ ઉર્જા ધરાવે છે? છઠ્ઠો નંબરનો પ્રશ્ન છે, ગતિ ઉર્જા ધરાવે, ઓબ્વિયસલી। વિદ્યુત કોષ સેલમાં ઉર્જા કયા સ્વરૂપે રહેલી હોય છે? રાસાયણિક ઉર્જા સ્વરૂપે। યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરે છે, એટલે કે મિકેનિકલ એનર્જીનું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ટ કરતું સાધન નીચેના પૈકી કયું છે? જનરેટર બરાબર, જનરેટર છે તેરુએ અહીંયા કરી રહ્યું છે કામ। થોડુંક આપણે ચર્ચામાં આગળ વધીએ છે। વનસ્પતિ પોતાનો ખોરાક બનાવે ત્યારે કઈ ઉર્જાનું કઈ ઉર્જામાં રૂપાંતરણ થાય છે? તો નવ નંબરના પ્રશ્નનો જવાબ આવે છે ઓપ્શન નંબર એ, એટલે પ્રકાશ ઉર્જાનો રાસાયણિક ઉર્જામાં। કોલસામાં ઉર્જા કયા સ્વરૂપે રહેલી હોય છે? બહુ સારો પ્રશ્ન, રાસાયણિક ઉર્જા સ્વરૂપે। કોલસો સળગ્યો ત્યારે કઈ ઉર્જાનું કઈ ઉર્જામાં રૂપાંતરણ થાય છે? ઓબ્વિયસલી રાસાયણિક ઉર્જામાંથી ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થાય છે। ધનુષ્યમાંથી છૂટેલું તીર કઈ ઉર્જા ધરાવે છે? તો ઓબ્વિયસલી ગતિ ઉર્જા ધરાવી રહ્યો છે એરિયો। તેના બાદ નદી પરના બંધમાં રહેલ પાણીમાં કઈ ઉર્જા રહેલી છે? તો યાદ રાખજો સાચો આન્સર આવે છે, સ્થિતિ ઉર્જા રહેલી છે। તેના બાદ બંધમાંથી પાણીનો પ્રવાહ ટર્બાઇનના પાંખિયા પર પડતા તે ફરવા લાગે છે, તો આમાં કઈ ઉર્જાનું રૂપાંતરણ થયું છે? ચૌદ નંબરનો પ્રશ્ન જવાબ આવે છે, ગતિ ઉર્જાનો યાંત્રિક ઉર્જામાં। ફટાકડા ફૂટે ત્યારે રાસાયણિક ઉર્જાનું ધ્વનિ ઉર્જા છે એમાં કન્વર્ઝન થાય છે। ચાવી આપેલ ઘડિયાળમાં ઉર્જા કયા સ્વરૂપે સંગ્રહિત થાય છે? તો યાદ રાખજો સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થાય છે। ઇલેક્ટ્રિક બલ્બમાં વપરાતી ઉર્જા અને મળતી ઉર્જા અનુક્રમે કઈ સ્વરૂપમાં હોય છે? વિદ્યુત ઉર્જા અને પ્રકાશ ઉર્જા। પવન ચક્કી ફરે ત્યારે કઈ ઉર્જાનું કઈ ઉર્જામાં રૂપાંતરણ થઈ રહ્યું છે? તો ગતિ ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ થઈ રહ્યું છે। ખોરાકમાં સંગ્રહેલ ઉર્જા કયા સ્વરૂપે હોય છે? યાદ રાખજો રાસાયણિક ઉર્જા સ્વરૂપે હોય છે। વિદ્યુત પંખો કઈ ઉર્જાનો ઉપયોગ કરે છે? તો યાદ રાખીશું વિદ્યુત ઉર્જાનો ઉપયોગ કરે છે। તો આપણે આ ઉર્જાના સ્વરૂપો જોઈ ગયા, હવે નેક્સ્ટ ચેપ્ટર આપણું આવી રહ્યું છે, માનવ નિર્મિત પદાર્થ નામનું ચેપ્ટર છે, તેની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે। પ્રશ્ન નંબર એક, કયો પદાર્થ કુદરતમાંથી મળતો નથી? તો તમને ખબર છે કુદરતમાંથી કયો પદાર્થ ના મળે, તો પ્લાસ્ટિક નથી મળતું હોતું। દૂધની થેલી બનાવવામાં કયો પ્લાસ્ટિક વપરાય છે?
પોલિથીન વપરાય છે તમે જાણો છો, ક્રોકરીની ડીશ અને વિવિધ પ્રકારની ટ્રે બનાવવા માટે શેનો ઉપયોગ થાય છે? તો યાદ રાખજો મેલેમાઇન છે એનો ઉપયોગ થાય, બહુ સારો પ્રશ્ન. લાઇટની સ્વિચ બનાવવા માટે કયું પ્લાસ્ટિક વપરાય છે? બેકેલાઇટનું પ્લાસ્ટિક વપરાય છે લાઇટની સ્વિચ બનાવવા માટે. તેના બાદ એન્ડોસ્કોપની જો વાત કરીએ આપણે, એન્ડોસ્કોપની બનાવટમાં શેનો ઉપયોગ થાય છે? તો ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ થાય છે. કયા પ્રકારના રેસા રેશમ જોવા મળે છે? છઠ્ઠો પ્રશ્નનો જવાબ આવે છે નાયલોન. કયા રેસા વનસ્પતિમાંથી બનતા નથી? રેશમ. બરાબર, તેના બાદ જો વાત કરીએ આપણે આગળ તરફ, કયા પ્રકારનો કાચ મજબૂત, ખૂબ જ મજબૂત હોય છે? તો યાદ રાખજો બુલેટ પ્રૂફ કાચ. મેલેમાઇન શું છે? તો મેલેમાઇન છે થર્મોસેટિંગ પ્લાસ્ટિક છે. ઇલેક્ટ્રિક કેબલ બનાવવા શેનો ઉપયોગ થાય છે? તો યાદ રાખજો નિયોપ્રિનનો ઉપયોગ થાય છે. વલ્કેનાઇઝ રબર બનાવવાની કુદરતી પ્રક્રિયામાં રબરમાં શું ઉમેરીને ગરમ કરવામાં આવે છે? બહુ સારો પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ ગયો છે. સલ્ફર. ટાયર ટ્યુબ શેમાંથી બનાવવામાં આવે છે? તો રબરમાંથી બનાવવા ટાયર ટ્યુબ. કાપડ ઉદ્યોગમાં કયા પ્રકારના રેસાનો ઉપયોગ કરવામાં આવે છે? તો યાદ રાખજો ટેરિલિન. સૂર્યપ્રકાશથી રક્ષણ મેળવવા માટે કયા પ્રકારનો કાચ વપરાય છે? તો તમને ખબર છે 14 નંબરના ક્વેશ્ચનનો જવાબ ફોટોક્રોમિક કાચ વપરાય છે. કાચની બનાવટમાં કયો પદાર્થ વપરાય છે? તો યાદ રાખજો સિલિકા વપરાય છે. રેસાયુક્ત કાચ શેમાં વપરાય છે? રેફ્રિજરેટરમાં રેસાયુક્ત કાચ વપરાય છે. તેના બાદ ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપમાં કયા પ્રકારનો કાચ વપરાય છે? પ્રકાશીય કાચ વપરાય છે. નીચેનામાંથી થર્મોસેટિંગ પ્લાસ્ટિક કયું છે? તો તમને ખબર છે બેકેલાઇટ થર્મોસેટિંગ પ્લાસ્ટિક છે. પગરખા બનાવવા માટે કયું પ્લાસ્ટિક વાપરવામાં આવે? તો પોલી વિનાઇલ ક્લોરાઇડ છે તે વાપરવામાં આવે. નીચેનામાંથી કૃત્રિમ રેસાનો પ્રકાર કયો છે? તો યાદ રાખજો એક્રેલિક છે તે કૃત્રિમ રેસા છે. તો આપણું આ બે ચેપ્ટર છે તે અહીંયા પૂરા થાય, પ્રકરણ નંબર 6 અને પ્રકરણ નંબર 7 ધોરણ 8ની અંદરના. ઓકે, તો આ 20-40 પ્રશ્નો મેં તમને અત્યારે શોર્ટ આઉટ કરાવડાવ્યા છે. તમારે રોજે રોજ પર્પઝમાં આનું ડેઈલી રીડિંગ કરવાનું રહેશે. ડેઈલી તમારે ખાસ કરીને ચર્ચા કરવાની થાય છે આની. તમારે દરેકે દરેક વિદ્યાર્થી મિત્રોએ રોજે રોજ છે રેગ્યુલરિટી તમારે જાળવવાની છે, એટલે તમને ખાસ મજા આવશે. બરાબર, રાઈટ? તો વધુમાં વધુ મિત્રો સુધી આપણા આ વિડીયોને શેર કરવાનો છે, ફ્રી ઓફ કોસ્ટ છે. આખી આખી GCRT સિરીઝ તમને ફ્રી ઓફ કોસ્ટ કરાવવામાં આવી રહી છે. તો શું કામ તમારે નથી શીખવી? બરાબર, તમારે ચોક્કસથી શીખવી જોઈએ. અને આપણા યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું છે એ ના ભૂલશો. બરાબર, તો કરીએ છીએ આપણું આજનું આ સેશન એન્ડ અપ અને મળીએ છીએ આપણા નેક્સ્ટ ક્લાસમાં. હવે નેક્સ્ટ ક્લાસમાં આપણે પ્રકરણ નંબર 7થી શરૂઆત કરીશું. કેટલા નંબરના પ્રકરણથી? પ્રકરણ નંબર 6 અને 7 કરી ગયા આપણે. તો પ્રકરણ નંબર હવે આપણે ચર્ચા કરવામાં આવશે 8 નંબરનો પ્રકરણ. બરાબર, આ 5 નંબરનું ડિસ્કસ કરી ગયા આપણે, 6 નંબર, આ 7 નંબર, અને હવે આપણે નેક્સ્ટ ચેપ્ટર 8 નંબરની ચર્ચા કરીશું, જે ચેપ્ટરનું નામ છે અનુકૂલન. બરાબર, ટેક કેર, બાય બાય, જય સોમનાથ, જય દ્વારકાધીશ.